આગળ ચાલતા આવતા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં સેવા પૂરી પાડવામાં આવે છે. તો કંઈક આ રીતની સેવા તમામ ભક્તોને પૂરી પાડવામાં આવે છે. અહીંયા આખો પાપડીનો સ્ટોક તૈયાર છે, આ રીતનું મશીન છે જેની અંદર આ લોડ તૈયાર કરવામાં આવે છે. કંઈક આ રીતના લાઈવ પાપડી તૈયાર થઈ રહી છે. ચા અને પાપડી બંને 24 કલાક ભક્તોને આપવામાં આવે છે. મિત્રો, સામે રસ્તો પાવાગઢ બાજુ જઈ રહ્યો છે અને આ બાજુ હલોલ તરફથી આવી રહ્યો છે. તો હલોલથી 4 કિલોમીટરના અંતરે અમને આ ભવ્ય મહાકાળી કેમ્પ જોવા મળે છે, જ્યાં તમામ ભક્તોને પાપડી છે, ચા છે, જે લાઈવ ગરમ ગરમ આપવામાં આવે છે નાસ્તામાં. તો તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો અને આરામ પણ કરી શકો છો. ખૂબ વિશાળ કેમ્પ છે અને તેમનું મહારસોડું પણ છે. તો તે બધું જ આપણે આગળ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ઘણા બધા ભક્તો અત્યારે અહીંયા ઊભા છે, તો આપણે અંદર જઈને જોઈશું કે તમામ ભક્તોની શું સેવા કરવામાં આવે છે. તો આ છે મહાકાળી સેવા કેમ્પ. મિત્રો, આ છે મહાકાળી સેવા કેમ્પ. તો છેલ્લા 10 વર્ષથી આ સેવા કેમ્પ ચાલે છે અને અહીંયા આવો છો એટલે પહેલાં તમને માતાજીનું મંદિર જોવા મળે છે. તો તમે દર્શન કરી શકો છો અને અહીંયા જોઈ શકો છો ચા છે, પાપડી છે. તો કંઈક આ રીતની સેવા તમામ ભક્તોને પૂરી પાડવામાં આવે છે. તો કંઈક આ રીતની સેવા તમામ ભક્તોને પૂરી પાડવામાં આવે છે અહીંયા. અને ઘણા બધા ભક્તો અત્યારે અહીંયા બેઠા છે, જે ચાલતા પગપાળા જાય છે તે. અને કંઈક બેસવા માટે પણ ખૂબ સારી એવી સુવિધા છે. અહીંયા પંખા મૂકેલા છે. તો આ આખો પાપડીનો સ્ટોક છે, તમે જોઈ શકો છો. આ આખો પાપડીનો સ્ટોક તૈયાર છે, જે અહીંયા ચાલતા આવતા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. અને અહીંયા પાછળ તૈયાર થાય છે, કઈ રીતના પાપડી તૈયાર થાય છે આ તમે સામે જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો કંઈક આ રીતના પાપડી તૈયાર થાય છે. તો કંઈક આ રીતનું મશીન છે જેની અંદર આ લોડ તૈયાર કરવામાં આવે છે. અને અહીંયા પાછળ પાપડી તરાઈ રહી છે, જે તમે જોઈ શકો છો. કંઈક આ રીતના લાઈવ પાપડી તૈયાર થઈ રહી છે. તો આખું રસોડું છે તેમનું, મહારસોડું. તમે જોઈ શકો છો હજારો ભક્તોની પ્રસાદી એક સાથે તૈયાર થઈ રહી છે અહીંયા, જે લાઈવ તૈયાર થઈ રહી છે. અને જે આગળ ચાલતા આવતા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં સેવા પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા પાપડી તૈયાર થઈ રહી છે અને આગળ આપણે મશીન જોયું જેની અંદર લોડ તૈયાર થઈ રહ્યો છે. અહીંયા બાજુ ચા તૈયાર થઈ રહી છે. તો ચા અને પાપડી બંને 24 કલાક ભક્તોને આપવામાં આવે છે. તો આ પાપડીનો લોડ તૈયાર થઈ રહ્યો છે. કંઈક આ રીતનું મશીન છે જેની અંદર આ પાપડીનો લોડ તૈયાર થઈ રહ્યો છે અને સામે લાઈવ પાપડી તરી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે. તો આ છે તે મશીન. આ ભક્તો માટે અહીંયા ગાદલાની પણ વ્યવસ્થા છે. ભક્તો અહીંયા સૂઈ પણ શકે છે અને આરામ પણ કરી શકે છે. અને બેસવા માંગે તો અહીંયા ખુરશીઓની પણ ખૂબ સારી એવી સુવિધા છે અને પંખા પણ મૂકેલા છે. તો તમે અહીંયા આરામ પણ કરી શકો છો નાસ્તા સાથે. ખૂબ મોટો કેમ્પ છે, એકદમ વિશાળ કેમ્પ છે. અને આ પાછળ છે તેમનું મહારસોડું, જ્યાં લાઈવ પ્રસાદી તૈયાર થાય છે અને ભક્તોને આપવામાં આવે છે. અને આ કાઉન્ટર છે જ્યાં ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે.